તો આજે આપણે અગત્યની થિયરીની ચર્ચા કરવાની છે. તો આજે આપણે વાત કરીશું પરિભ્રમણ કરતા. તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો. આ પ્રશ્ન બે ગુણ અથવા ત્રણ ગુણમાં પૂછાય, અથવા આમાં થોડુંક વધારો કહીને મૂકીએ. તો થોડોક વધારો કહીને જો લખીએ તો આ રીતે પણ લખાય, આ રીતે પણ પ્રશ્ન પૂછે. તો કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું સૂત્ર મેળવો. ગુણોત્તરનું સૂત્ર મેળવો. તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું સૂત્ર મેળવો તથા મૂલ્ય મેળવો. મૂલ્ય જણાવો. તો થોડોક વધારો કહીને આ પ્રશ્ન ધારો કે ત્રણ ગુણમાં પૂછાય. તો થોડોક વધારો કહીને આ પ્રશ્ન આ રીતે પણ પૂછ્યા કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે બોહરના મેગ્નેટોનનું સૂત્ર મેળવો. તથા પ્રથમ કક્ષા માટે એટલે કે પ્રાથમિક ડાયપોલ માટે તેનું મૂલ્ય મેળવો. તો આ પ્રશ્ન આવા ત્રણ ગુણોમાં પૂછી શકાય. તો આટલા સુધી પણ પ્રશ્ન પૂછાય, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય, અને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો આ પ્રશ્ન આપણે કયો કરી દઈશું? મોસ્ટ એમ્પી કરી દઈશું. હવે આની આપણે ચર્ચા કરીએ. પહેલી વાત તો ઇલેક્ટ્રોનની વાત કરી છે. ઇલેક્ટ્રોન હંમેશા પરમાણુના ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, એવું આપણે ઇલેક્ટ્રોન લઈ શકીએ. તો એવા ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ. તો ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુના ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો હોય તો આપણે એસ કક્ષાનો ઇલેક્ટ્રોન જ લઈએ. એક કક્ષાનો ઇલેક્ટ્રોન હંમેશા કેવા ગતિ, એનું ગતિપથ કેવો હોય તો વર્તુળાકાર હોય. આપણે બોહરના અધિતર્કનો ઉપયોગ કરી શકીએ તે માટે આપણે એનું ગતિપથ કેવો લઈશું? વર્તુળાકાર લઈશું. બોહર વિશે આપણે, બોહરના અધિતર્ક વિશે તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા હોય ધોરણ 11ની અંદર, અને 12માં પણ આપણે 12મા ચેપ્ટરમાં ભણીશું. કયા ચેપ્ટરમાં ભણીશું? 12મા ચેપ્ટરમાં. તો ધારો કે પરમાણુ ઇલેક્ટ્રોનની ગતિપથની ત્રિજ્યા એટલે કક્ષીય ત્રિજ્યા લખી દઉં, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા કેટલી છે? તો 8 છે. તથા કક્ષીય વેગ v છે. ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું? e છે. તથા વિદ્યુતભાર સ્મોલ e છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તેના લીધે વિદ્યુતભારનું નિર્માણ થાય કે નહીં, અને આપણે શું શોધવાનું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે ભણી ચૂક્યા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શું લખીએ? એમ બરાબર આઈએ લખીએ ને, એટલે વિદ્યુત પ્રવાહની જરૂર પડશે જ. એટલે વિદ્યુત પ્રવાહ માટે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. હવે જો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. કારણ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આઈ બરાબર ક્યુ અપોન ટી લખાય. ક્યુની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ લઈશું, ટી એટલે આવર્તકાળ, તો સ્મોલ ટીની જગ્યાએ આવર્તકાળ લઈ લઈએ. તો ઇલેક્ટ્રોનનો આવર્તકાળ કેટલો છે? કેપિટલ ટી છે. હવે જો ઇલેક્ટ્રોન કઈ દિશામાં પરિભ્રમણ કરે, જો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે આકૃતિ દોરી દઈએ. ધારો કે આ પરમાણુનો ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ક્રમાંક જેડી છે. જેડી પરમાણુ ક્રમાંક છે એટલે કે એનો વિદ્યુત ભાર કેટલો છે? તો જેડી છે. પરમાણુ ક્રમાંક કેટલો? ઝેડ છે. હવે એના પર ત્યાં ઇલેક્ટ્રોન આ રીતે પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે તો આની એક કક્ષીય ત્રિજ્યા થઈ. આ ઇલેક્ટ્રોન છે જેનો કક્ષીય વેગ વી છે. જ્યારે આ રીતે પરિભ્રમણ કરે, કઈ ઘડીમાં પરિભ્રમણ કરે છે? તો વિષમ ઘડીમાં પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જો વિષમ ઘડીમાં પરિભ્રમણ કરે તો તેના લીધે રચાતો પ્રવાહ કઈ ઘડીમાં હોય? તો સમ ઘડીમાં છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન વિષમ ઘડીમાં પરિભ્રમણ કરે છે.
ઇલેક્ટ્રોન વિષમ ગળીમાં પરિભ્રમણ કરે છે તો રચાતો વિદ્યુત પ્રવાહ સમગળીમાં છે. તો તમારે શું કરવાનું, આંગળીઓ પ્રવાહની દિશામાં લેવાની, બરાબર. પ્રવાહની દિશામાં આંગળીઓ તમારે ઘુમાવાની, અંગૂઠો જે દિશામાં રહે એ ડાયપોલ મોમેન્ટની દિશા થાય. તો એના વડે મળતું ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે, તો આ બનતું જે સમતલ છે એ સમતલને લંબ કઈ બાજુ હોય, અંદરની તરફ હોય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો પહેલાં તો વિદ્યુત પ્રવાહ શોધી કાઢી. તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું લખીએ છીએ, ક્યુ ઓપોન ટી પ્રમાણે જો લખીએ તો ક્યુની જગ્યાએ ઈ અને ટીની જગ્યાએ કેપિટલ બી. ટીની કિંમત શોધવી હોય તો પણ શોધી શકાય, કારણ કે કક્ષીય વેગ વી બરાબર શું લખીએ છીએ આપણે, ટુ પાય આર અપોન ટી લખીશું, કારણ કે એક પરિભ્રમણ પૂરું કરે એટલે કેટલું અંતર કાપે, ટુ પાય આર જેટલું. આવર્તકાળ કેટલો છે તો ટી જેટલો છે. તો આમાંથી આપણે ટીના કરતાં બનાવીએ તો શું લખીશું, ટુ પાય આર અપોન વી. તો એ કિંમત તમે અહીંયા મૂકી શકો એટલે પ્રવાહનું મૂલ્ય મળે. તો પ્રવાહ કેટલો મળશે બોલો, પ્રવાહ આઈ બરાબર જો લખીએ તો ઈ, ટીની જગ્યાએ લખી દઈએ ટુ પાય આર અપોન વી, તો આના બરાબર શું મળશે, ઈવી અપોન ટુ પાય આર મળે. તો ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે તેના લીધે રચાતો પ્રવાહ કેટલો હોય, તો ઈવી અપોન ટુ પાય આર જેટલો હોય. હવે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈ લઈએ, તો ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એના આપણે મ્યુ વડે દર્શાવીએ, અથવા તો તમે એમ વડે દર્શાવો, સ્મોલ એમ વડે દર્શાવો. તો મ્યુ એલ બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મ્યુ એલ બરાબર શું લખીશું, આઈ ઇન્ટુ એ. આ એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની કિંમત કેટલી, તો ઈવી અપોન ટુ પાય આર. એ એટલે આ જે સમતલ છે એ સમતલનું ક્ષેત્રફળ, એ બરાબર શું લખીશું, પાય આર સ્ક્વેર. આ પાય પાય ઉડી જશે, એક આર ઉડી જશે, તો આના બરાબર શું મળશે, ઈવી આર અપોન ટુ. તો આટલું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. તો આ ઇલેક્ટ્રોનની શું મળી આપણને, ચુંબકીય ડાયપોલ મળી, મ્યુ એલ બરાબર ઈવી આર બાય ટુ મળે. તો આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી. ચલો, ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી મળી, પરંતુ કોણીય વેગમાન સાથે હજુ તમે આનો સંબંધ મેળવી શકો. એ કોણીય વેગમાન તમને ખબર છે કે એલ બરાબર એમ વી આર લખાયું, આપણે ધોરણ અગિયારમાં ભણી ચૂક્યા. હવે એમ વી વી આર તો છે પણ એમ નથી, તો આપણે એક કામ કરીએ, ઉપર નીચે એમ વડે ભાગી દઈએ. ઉપર નીચે એમ વડે ઇલેક્ટ્રોનના દળ વડે જો ભાગવામાં આવે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર અર્થે મળશે, એમ એલ બરાબર ઈ વી આર ઇન્ટુ એમ એમ, આ ઈ અને અહીંયા લખી દઈએ એમ ઈ વી આર ભાગ્યા ટુ એમ ઈ, એમ ઈ વડે ભાગી દીધા ને એમ ઈ વડે ગુણી દીધા. એમ વી આરની જગ્યાએ આપણે કોણીય વેગમાન લખી દઈએ, તો મ્યુ એલ બરાબર શું લખીશું, ઈ એલ અપોન ટુ એમ ઈ, જ્યાં એલ એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું છે, તો એલ છે. હવે તમે વિચારો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ પણ સદિશ રાશિ છે, એલ પણ સદિશ રાશિ છે. જો આ બંને સદિશ રાશિઓ હોય તો એમની દિશાઓ કઈ બાજુ છે આપણે નક્કી કરી દઈએ. તો એની જો દિશાઓ નક્કી કરવી હોય તો અહીંયા ધ્યાન આપો. તમને ખબર છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ, આપણે આંગળીઓ ફેરવે તો અંગૂઠો નીચે અંદર તરફ રહે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ રહેશે, અંદરની તરફ. પરંતુ ઇલેક્ટ્રોન માટે અહીંયા ધ્યાન આપો, કોણીય વેગમાન એલ બરાબર શું લખાય, આર ક્રોસ વી લખાય. હવે તમે વિચારો, આ આરની દિશા છે અને આ વીની દિશા છે. ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ને, ઇલેક્ટ્રોન જો આર દિશામાં પરિભ્રમણ, તો હવે આ વીની દિશા બને આરની દિશા. તો વીની દિશાથી આરની દિશામાં તમે જો ગુમાવો, તો આરથી વી તરફ ગુમાવો તો અંગૂઠો ઉપરની તરફ રહેશે. આરની દિશા છે આ સ્પર્શક, આ આરની દિશા અને આ સ્પર્શકની દિશા વીની દિશા. તો આપણે આંગળીઓ કઈ બાજુ, વીની દિશામાં ગુમાવવાની. તો ઇલેક્ટ્રોનના વેગની દિશામાં જો ગુમાવીએ તો પ્રવાહ અને વેગની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. હવે પ્રવાહ ઉપરથી આપણને શું મળે, તો પ્રવાહની દિશા ઉપરથી ડાયપોલ મોમેન્ટ નક્કી થાય, અને ઇલેક્ટ્રોનના વેગની દિશાથી શું નક્કી થાય, તો કોણીય વેગમાન નક્કી થાય. તો કોણીય વેગમાનની દિશા કઈ બાજુ હશે, તો અંગૂઠો ઉપરની તરફ રહેશે. તો કોણીય વેગમાનની દિશા કઈ બાજુ બને બોલો, પુસ્તકને લંબ બહારની તરફ. અને જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય, તો પુસ્તકને લંબ અંદરની તરફ. તો એકની દિશા બહારની તરફ છે, બીજાની દિશા અંદરની તરફ છે. આ બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. અને જો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય, તો પછી જો સદિશ સ્વરૂપે દર્શાય તો આગળ નિશાની માઇનસ આવે કે નહીં. તો અહીંયા આપણે આવું લખી દઈએ કે ડાયપોલ મોમેન્ટની દિશા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા
કઈ બાજુ છે બોલો? પુસ્તકના પાનન લંબ એટલે કે ઇલેક્ટ્રોનના પરિભ્રમણથી બનતું એટલે કે વર્તુળાકાર સમતલને લંબ. કઈ બાજુ છે? અંદરની તરફ છે. કઈ રીતે નક્કી કરી? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ. તો જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જો નક્કી કરીએ તો કઈ બાજુ લંબ, કઈ બાજુ છે અંદરની તરફ, આ કોની નક્કી થઈ દિશા? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા નક્કી થઈ. અને કોણીય વેગમાંની દિશા? વર્તુળાકાર સમતલને લંબ. બહારની તરફ હોય તો એક માટે અંદરની તરફ, બીજા માટે બહારની તરફ. તો પછી મ્યુએલ બરાબર તમે આવું લખી દો છો, સદી સ્વરૂપે જો દર્શાય તો મ્યુએલ બરાબર આગળ નિશાની કેવી આવશે? માઇનસ ઈ ઇન્ટુ સદી સેલ અપોન ટુ એમ ઈ. મૂલ્યમાં તો તમને ખબર છે કે મ્યુએલ બરાબર શું લખાય? ઈએલ અપોન ટુ એમ ઈ. તો આ પછી મ્યુએલ અપોન એલ. તો અહીંયા આ થિયરી પૂરી થઈ ગઈ. આટલા સુધી તમારે થિયરી લખવાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેની. જો પહેલો પ્રશ્ન છે ને, આના માટેની થિયરી પૂરી થઈ ગઈ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર પૂરું થાય છે. પરંતુ તમને એમ કીધું કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું સૂત્ર મેળવો તથા તેનું મૂલ્ય જણાવો. તો જો હવે ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું મૂલ્ય શોધવું હોય તો આનાથી એક સ્ટેપ આગળ વધવાનું. તો મ્યુએલ અપોન એલ બરાબર શું લખીશું? યુ ઈ અપોન ટુ એમ. આ ગુણોત્તર જે મળ્યો મ્યુએલ અપોન એલ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો જે ગુણોત્તર મળ્યો એ ગુણોત્તરને આપણે શું કહીશું? ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહીશું. આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. હવે એનું મૂલ્ય શોધવું હોય તો મ્યુ એલ અપોન એલ બરાબર એની કિંમત તમને ખબર છે 1.6 × 10⁻¹⁹ બે ગુણ્યા એની કિંમત મૂકીએ 9.1 × 10⁻³¹. આનું તમે સાદરૂપ આપો તો કેટલું મૂલ્ય મળશે? 8.8 × 10⁻¹⁰ કેજી, સોરી કુલમ પ્રતિ કેજી મળે. તો આ જે ગુણોત્તર મળ્યો એ ઇલેક્ટ્રોન માટેનો ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય અથવા ગુણોત્તર કહેવાય. હવે આટલું યાદ રાખવાનું, આ ગુણોત્તરની મદદથી તથા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની મદદથી તમે જે દ્રવ્યોના ગુણધર્મો સમજાવી શકો બરાબર. પરમાણુના ગુણધર્મો જો સમજવા હોય અથવા દ્રવ્યના ગુણધર્મો જો સમજવા હોય, ચુંબકીય ગુણધર્મો સમજવા માટે આની જરૂર પડે છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ કરી દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જાણી શકાય છે. તો દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો જો જાણવા હોય તો તેના માટે આ ગાયરોમેગ્નેટિક રેશિયાની જરૂર પડે. શાની જરૂર પડે? ગાયરોમેગ્નેટિક રેશિયાની જરૂર પડે છે અથવા તો ગુણોત્તરની જરૂર પડે છે. તો આટલા સુધીની થિયરી પૂરી થઈ ગઈ. આ થિયરી પૂરી થઈ ગઈ. હજુ તમને એમ કીધું હોય કે બોહરના મેગ્નેટ્રોનનું સૂત્ર મેળવો. હવે જો બોહરના મેગ્નેટ્રોનનું સૂત્ર જો મેળવવું હોય તો બોહરના અધિતરકને તમે ધ્યાનમાં લો. કેમિસ્ટ્રીમાં આપણે ભણી ચૂક્યા, 12મા ચેપ્ટરમાં ફરીથી ભણીશું. તો અહીંયા જુઓ, બોહરનો અધિતર્ક તમને ખબર છે? તો કે બોહરના અધિતર્ક પ્રમાણે તો તમને ખબર છે કોણીય વેગમાન કેટલું થાય? તો એલ બરાબર એનએચ અપોન ટુ પાઈ થાય. હવે કોણીય વેગમાન એલ બરાબર જો એનએચ અપોન ટુ પાઈ થાય તો પછી મ્યુ એલ બરાબર, તો તમને ખબર છે કે મ્યુ એલ બરાબર તો શું લખાય? ઈ એલ અપોન ટુ એમ ઈ. માટે ઈ અપોન ટુ એમ ઈ અને એલની જગ્યાએ લખી દઈએ એનએચ અપોન ટુ પાઈ. તો આના બરાબર સૂત્ર શું આવશે? એન ઈ એચ અપોન 4πme આવે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણને આટલું મળ્યું. હવે જે લઘુત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાનું, જ્યારે એનની કિંમત 1 લેવામાં આવે ત્યારે મળતો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને શું કહેવાય? બોહર મેગ્નેટ્રોન કહેવાય. શું કહેવાય? બોહર મેગ્નેટ્રોન. તો એન બરાબર 1 માટે એટલે કે પ્રાથમિક કક્ષા માટે પ્રાથમિક કક્ષા માટે મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને બોહર મેગ્નેટ્રોન કહે છે.
તો મળતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે શું કહીશું? બહોર મેગ્નેટન કહીશું. તો બહોર મેગ્નેટનનું મૂલ્ય શોધવું હોય તો મ્યુ એલ બરાબર એનની કિંમત આપણે એક મૂકી દઈએ, એની કિંમત 1.6 × 10⁻¹⁹ એચ એ પ્લાન્કનો અચળાંક છે જેની કિંમત અત્યારે તમે યાદ રાખો 6.63 × 10⁻¹⁹ તો −34 જે પ્લાન્કના અચળાંકની કિંમત છે, ભાગ્યા 4 × π ની કિંમત કેટલી? તો π ની કિંમત 3.14 અને એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³૧. આ બધાનું જો સાદરૂપ આપીએ તો બહોર મેગ્નેટોનું મૂલ્ય કેટલું મળશે? 9.27 × 10⁻²⁴ થાય. કેટલી થાય? −24. એકમ કયો આવશે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો બહોર મેગ્નેટોનનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ છે, પણ પ્રાથમિક કક્ષાની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, જે લઘુત્તમ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, તેને આપણે શું કહીશું? બહોર મેગ્નેટોન કહીશું. શું કહીશું? બહોર મેગ્નેટોન. આમ ઇલેક્ટ્રોન એ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એ સિવાય બીજી કઈ આંતરિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એને સ્પિન શું કહેવાય? સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. શું કહેવાય? સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય, જે તમે કેમિસ્ટ્રીમાં ઓલરેડી ભણી ચૂક્યા છો. તો જો બહોર મેગ્નેટોન સુધીની જો થિયરી પૂછાય એનું સૂત્ર, તો અહીંનું સૂત્ર થયું તથા તેનું મૂલ્ય મેળવો, તો એનું મૂલ્ય તમને મેળવતે આવડવું જોઈએ. તો આની અંદર એનની જગ્યાએ એક મૂકવાથી જે સૂત્ર મળે તેને શું કહેવાય? એન બરાબર 1 લેવાથી અહીંયા મ્યુએલ બરાબર જો શું લખીશું? મ્યુએલ બરાબર EH/4πme. આ બહોર મેગ્નેટોનનું સૂત્ર થયું અને એનું મૂલ્ય આટલું મળે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, આટલું તૈયાર કરી દેવાનું.